નમસ્કાર મિત્રો જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તેમજ બાજુમાં આ બે લાયકનને પણ ચોક્કસથી દબાવી લેજો આજે આપણે વાત કરવાના છે હાઈકોર્ટ આસિસ્ટન્ટ જેની પરીક્ષા આજ રોજ એટલે કે ત્રીસ નવ બે હજાર અઢારના રોજ લેવાઈ ગઈ છે તો તેના અમુક ક્વેશ્ચન છે જે સ્મૃતિ આધારિત છે જેને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવામાં આવ્યા છે અથવા તો ગુજરાતીમાં બનાવવામાં આવ્યા છે તો ચાલો આપણે શરૂ કરીએ સૌથી પહેલો ક્વેશ્ચન છે પન્ટર તરીકે કયા ખેલાડી જાણીતા છે તો પન્ટર તરીકે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ જાણીતા છે બીજો ક્વેશ્ચન છે સચિન તેંડુલકરે પોતાની સોમી સદી કયા દેશ સામે ફટકારેલી હતી તો સચિન તેંડુલકરે પોતાની સોમી સદી બાંગ્લાદેશ સામે ફટકારેલી હતી ગીત શેઠ્ઠી કઈ રમત સાથે સંકળાયેલ છે તો ગીત શેઠ્ઠી બિલિયર્ડ્સની રમત સાથે સંકળાયેલ છે અઢારમી એશિયન ગેમ્સ ક્યાં યોજાઈ હતી તો અઢારમી એશિયન ગેમ્સ ઇન્ડોનેશિયામાં યોજાઈ હતી અઢારમી એશિયન ગેમ્સમાં ભારતને કેટલા ગોલ્ડ મેડલ મળ્યા હતા તો અઢારમી એશિયન ગેમ્સમાં ભારતને પંદર ગોલ્ડ મેડલ મળ્યા હતા ટેસ્ટની એક જ ઇનિંગમાં દસ વિકેટ કોણે લીધી હતી તો ટેસ્ટની એક જ ઇનિંગમાં દસ વિકેટ જીમ લેકરે લીધી હતી કોચ તો સ્પોર્ટ્સમેન તો અર્જુન તો દ્રોણાચાર્ય એવોર્ડ તેમાં કંઈક આવું હતું કોચને દ્રોણાચાર્ય એવોર્ડ મળે તો સ્પોર્ટ્સમેનને અર્જુન એવોર્ડ મળે આઈપીએલમાં સૌ પ્રથમ સદી ફટકાવનાર ભારતીય કોણ હતા તો આઈપીએલમાં સૌ પ્રથમ સદી ફટકારનાર ભારતીય મનીષ પાંડે હતા બે હજાર વીસમાં ઓલિમ્પિક ગેમ્સ ક્યાં યોજાશે બે હજાર વીસમાં ઓલિમ્પિક ગેમ્સ ટોક્યોમાં યોજાશે પછી ફર્સ્ટ મેટ્રો કોણે શરૂ કરી હતી અથવા તો ફર્સ્ટ મેટ્રો ઇન્ડિયામાં કોણે શરૂ કરી હતી તો કોલકત્તામાં શરૂઆત થઈ હતી ફર્સ્ટ મેટ્રોની ચોવીસ ઓક્ટોમ્બર ઓગણીસો ને ચોરાસીના રોજ કોલકાતામાં ફર્સ્ટ મેટ્રોની શરૂઆત થઈ હતી પછી કમિટીનો સ્પેલિંગ પૂછવામાં આવે તો કમિટીનો સ્પેલિંગ એટલે સમિતિ કમિટીનો સ્પેલિંગ શું છે સીઓ ડબલ એમ આઈ ડબલ ટી ઈ યાદ રાખજો કમિટી સમિતિનો સ્પેલિંગ સી ઓ ડબલ એમ આઈ ડબલ ટી ડબલ ઈ પછી શેરલોક હોમ્સના ક્રિએટર કોણ હતા તો શેરલોક હોમ્સના ક્રિએટર ડૉક્ટર વોચસન હતા ફર્સ્ટ ટાઈમ ટેલિવિઝન ડેમોન્સ્ટ્રેશન એટલે કે ફર્સ્ટ ટાઈમ ટેલિવિઝનની શરૂઆત ક્યારે થઈ હતી તો ફર્સ્ટ ટાઈમ ટેલિવિઝન દસ ઓગસ્ટ ઓગણીસસો ને અઠ્યાવીસ હાઈકોર્ટ રાજમાં ઓનલી ખાલી ડેટ જ પૂછવામાં સાલ જ પૂછવામાં આવી હતી યર તો એમાં ઓગણીસો અઠ્યાવીસ પણ આપણે પૂરી યાદ રાખીએ છીએ દસ ઓગસ્ટ ઓગણીસો ને અઠ્યાવીસ પછી ટાડોબા નેશનલ પાર્ક ક્યાં આવેલ છે તો ટાડોબા નેશનલ પાર્ક મહારાષ્ટ્રમાં આવેલ છે પછી ફેમિના મિસ ઇન્ડિયા બે હજાર અઢારનો કિતાબ કોણે જીત્યો હતો તો ફેમિના મિસ ઇન્ડિયા બે હજાર અઢારનો કિતાબ અનુકૃતિ વાસે જીત્યો હતો અનુકૃતિ વાસ એ તમિલનાડુના રહેવાસી છે આ હતા જે અમને યાદ હતા ક્વેશ્ચનો હાઈકોર્ટ આસિસ્ટન્ટના જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રોને શેર જરૂર કરજો થેન્ક યુ